હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી પેપરનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. ખાસ આ પેપર તૈયાર કરી દેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ પર નાવ તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે. ચર્ચા કરીએ તો વિભાગ એ જેની અંદર 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો હોય, બરાબર. તો સૌપ્રથમ પહેલાં ખરા ખોટા જોઈ લઈએ આપણે. ચલો, તમને પહેલો પ્રશ્ન જે છે કીધું છે, એમાં 13.125 સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે, બરાબર. તો એ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. ત્યારબાદ એન ઘાતાંકવાળી બહુપદીને મહત્તમ એન પ્લસ વન શૂન્ય હોય, બરાબર. તો વિધાન સાચું છે કે ખોટું તે તમારે અહીં જણાવવાનું છે. ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે કે જેમ જેમ થીઠાનું મૂલ્ય વધે તેમ સાઈન થીઠાનું મૂલ્ય વધે છે. હવે વિચારો, થીઠાનું વધે એમ સાઈન થીઠા વધે કે ઘટે, બરાબર. તો તમારી યોગ્ય જવાબ પણ છે ને અહીં કૌંસમાં શરત પણ આપેલી છે. ઓજી વક્રની મદદથી મધ્ય શોધી શકાય છે, બરાબર. તો આ એકદમ ચાર ઇઝી ખરા ખોટા છે. તમારે આના આન્સર કમેન્ટ કરવાના છે, જેથી મને ખબર પડે કયો વિદ્યાર્થીમાં કેટલી જે છે એની તૈયારી ઉપર છે. ચલો હવે એમસીક્યુ જોઈ લઈએ આપણે. ચલો પાંચમો પ્રશ્ન છે, સુરેખ બહુપદી 7x = 7x - 3ના શૂન્ય કેટલા હોય. તો તમે વિચારો, તમે 7x - 3 = 0 કરશો, બરાબર. તો સિમ્પલ 7x - 3 = 0 થશે. હવે આપણે આ x પેલું આ -3 છે એ બરાબરની આ સાઈડ કરીએ આપણે, બરાબર. તો શું થશે, 7x = +3. x = શું થશે, 3/7. તો 3/7 જવાબ આવે, બરાબર. એકદમ ઇઝી છે, બરાબર. આવા દાખલા જો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલે શું કરવાનું, જે આપણને આપ્યું દાખલા તરીકે 7x - 3 એનું શૂન્ય એટલે બરાબરની બહાર અહીંયા શૂન્ય હોય. હવે આપણે એક્સની કિંમત શોધવી છે, તો આ -3 બરાબરની આબાજ આવે એટલે શું થાય, +3 થાય. એટલે આખું વિધાન, આખું આપણું નેક્સ્ટ સ્ટેપ શું આવે, 7x = 3. હવે આપણે આ એક્સ શોધવું છે, તો આ 7ને બરાબરની આબાજ જાય અહીંયા ગુણાકારમાં જાય, અહીંયા જાય એટલે ભાગાકારમાં, એટલે 3/7 આવે, +3/7. તો આપણો ઓપ્શન બી કરેક્ટ આન્સર. ચલો પ્રશ્ન નંબર 6, સમીકરણ x/2 - 1 y/3 = 1 ના વ્યાપક સ્વરૂપે લખો. આ પણ ઇઝી છે, ચોકડી ગુણાકાર કરો, 3x - 2y અને 3 × 2 = 6 થશે, એટલે = 6. તો 3x - 2y - 6 = 0. તો આમાંથી કયું વિધાન આવશે, તો આપણું આ વિધાન આવશે બી, બરાબર. એકદમ ઇઝી છે. ચલો સમાંતર શ્રેણી નથી, આમાંથી કઈ સમાંતર શ્રેણી નથી તમારે શોધી લેવાની. ચલો PXYનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય, તો ઉગમ બિંદુથી અંતર શું થાય, √x² + y² થાય, બરાબર. આ આવશે ને ઓપ્શન એ. ચલો તમારે આનો પ્રશ્ન માટેનો આન્સર કમેન્ટ કરવાનો રહેશે. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. તમને એમ કીધું છે કે કયો એવો વિકલ્પ છે કે જેની સંભાવના ન હોય, બરાબર. તો તમે અહીં જુઓ, આ ઋણ જે સંખ્યા છે એની ઘટનાની સંભાવના ન હોઈ શકે, બરાબર. એટલે ઓપ્શન બી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જો x = 25 હોય, બહુલક 25 હોય, તો મધ્ય શોધવાનો છે, આ તો એકદમ ઇઝી. પછી 1 - 10² + 45 / 1 + 10² = 1 થશે. ત્યારબાદ 12મો MCQ છે, એ બી ઇઝી જ છે, વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, બરાબર. એ તમે સિમ્પલ જે ઇક્વેશન છે એના આધારે કેલ્ક્યુલેટ કરી શકો છો. પછી ગુસા શોધો, બરાબર. ઓપ્શન આપેલા છે, આ 3માંથી 1 ઓપ્શન આવે. ગુસા તો આવડવા જ જોઈએ, 9મા ધોરણથી તમે શીખતા આવો છો. ત્યારબાદ અનન્ય છે કે અનંત છે એ સમજાવવાનું છે. 15મો પ્રશ્ન છે કે A 1/2 અને B 3-2 છે, બરાબર. તો A અને Bનું મધ્યબિંદુ કયું થશે, પછી સમાંતર શ્રેણી માટે Dની વેલ્યુ શોધો, વૃતાંશનું ક્ષેત્રફળ. વિભેજક 0 હોય તો દરેક બિંદુ મૂલ્ય કેવું થાય, તો એ તમને ઓપ્શન આપેલા છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. એક નીચે જે બહુપદી P(x) માટે y = P(x) નો આલેખ આપેલો છે, તો P(x)ના શૂન્યની સંખ્યા કેટલી થશે તે જણાવવાની. ત્યારબાદ ઈ નહીંની સંભાવના શું થશે, અહીં P(e) = 0.65, પણ ઈ ના હોય, હવે ઈ ના હોય એટલે ટોટલ સંભાવના 1 હોય, 1માંથી 0.65 કરવાની, બરાબર. એટલે એ એટલા 0.65માંથી 1 બાદ કરો એટલે તમને આન્સર કેટલો મળશે, તો 0.35 મળશે. હવે એની સંભાવના શોધવાની છે, એટલે કુલ ઘટના, જે તે ઘટના, એટલે જે તે ઘટના એટલે 0.35 એની કુલ સંભાવના, બરાબર. તો ભાઈ 1
તો યોગ્ય આન્સર તમારે ખબર પડી જવી જોઈએ કે શું આન્સર આવશે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે કે 1 સેમી વ્યાસવાળા ગોલકનું ઘનફળ શોધો. એકદમ ઇઝી, પાઈના ગુણાંકમાં શોધવાનું છે. એટલે પાઈના ગુણાંકમાં એટલે પાઈની વેલ્યુની ગણતરી કરવાની નથી. 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ત્યારબાદ જોડકા આપેલા છે, જુઓ એક્ઝેક્ટ સૂત્ર જ જોઈન કરવાનું છે. પછી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તો એન પ્લસ 1/2 હવે બી આવશે. ચલો સેક્શન બી. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન બીની અંદર તમારે 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 લખવાના, એટલે 1 પ્રશ્નના 2 માર્ક્સ, ટોટલ અહીં 20 માર્ક્સ તમને મળી જશે. કેવા પ્રકારના ક્વેશ્ચન તૈયાર કરવાના છે તો ખાસ આઈએમપી પ્રશ્નો છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા ક્વેશ્ચન સમજાવું છું, ખાસ તૈયાર કરી દેજો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને +2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની. પછી બીજો પ્રશ્ન છે, તમને આવી રીતે યુગ્મનો ઉકેલ આપેલા હોય, સમીકરણ આપ્યું છે 2x + y = 5, બીજું છે 3x + 2y = 8, તો યુગ્મના ઉકેલો મેળવવાના છે, બરાબર x અને y ના ઉકેલો મેળવવાના. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0ના બીજ શોધવાના છે. ત્યારબાદ જે 28મો પ્રશ્ન છે એની અંદર બિંદુઓ આપેલી દીધા છે, બરાબર એ જોડતા રેખાખંડો 3:1 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. ત્યારબાદ કેની કિંમત મેળવો. 30મા પ્રશ્નમાં છે કિંમત શોધવાની છે, બરાબર 5 cos² 60 આપ્યું છે +4 sec² 13 - 10² 45. પછી જો 2a લઘુગણનું માપ હોય અને 10 2a = cot a - 18 હોય તો એની કિંમત શોધવાની કીધી છે. ત્યારબાદ એક દાખલો પૂછ્યો છે, 32મો જે પ્રશ્ન છે એની અંદર ટાવરની ઊંચાઈવાળો દાખલો છે, એકદમ ઇઝી છે. કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે અને તેને પાયાથી 15 મીટર, જુઓ આંતર યાદ રાખજો 15 મીટર, જમીનના દૂર એક બિંદુથી ટાવરની ટોચના એનું માપ 60 ડિગ્રી થશે અને એ ટાવરની ઊંચાઈ તમારે h શોધવાની રહેશે, બરાબર. 33મો પ્રશ્ન ઇઝી છે, સમાંતર શ્રેણી આપી દીધી છે 10 7 4, એનું 30મું પદ કયું હશે તમારે શોધવાનું છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 હોય, અંતિમ પદ 45 હોય, તો એનો કુલ સરવાળો 400 હોય, તો પદોની અને સામાન્ય તફાવત એ શોધવાનો છે. ત્યારબાદ પૃષ્ઠફળવાળો એક દાખલો આપેલો છે, 100 પીસ આપ્યું છે આકૃતિમાં, એની પૃષ્ઠફળ શોધવાનું રહેશે. ત્યારબાદ 36મો જે પ્રશ્ન છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ, હવે નળાકારનો અર્ધગોલક લગાડેલો છે, કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે, એનો વ્યાસ 5 મીમી, તો એનું પૃષ્ઠફળ શોધવાનું છે. ત્યારબાદ સંભાવનાનો દાખલો તો નીચે છે, પણ આપણે જે ઉપરનો જે દાખલો છે એની અંદર તમને બહુલક શોધવાનું કીધું છે. જુઓ આ તો એકદમ ઇઝી, આ તો 100% આવડશે આ દાખલો, અને સંભાવનાનો દાખલો તમને આવડી જ જશે, બરાબર. કારણ કે એક થેલામાં 3 લાલ છે અને 5 કાળા દડા હોય, બરાબર. હવે લાલ હોય અને લાલ ન હોય, એટલે મીન્સ કે કાળા હોય, ટોટલ કેટલા દડા છે? 8 દડા. લાલ માટે શું થશે? 3/8. કાળા માટે શું થશે? 5/8. સિમ્પલ. તો આ રીતે તમારે આન્સર મળશે.